द्वियंकी नाटक पेनफुली कनेक्टेड, लेखक हसमुख बाराड़ी, दिग्दर्शक जनक रावल, रिकॉर्डिंग अने एडिटिंग दैवत शुक्ल, कलाकारों अंकित पटेल, उर्वशी श्रीमाली, म्यूजिक हर्ष भट्ट, प्रोग्राम मैनेजमेंट योगेश त्रिकमाणी, सोनाली, उद्घोषक नैषत पुराणी। अंक पहलो। ए, जागो छो के ऊँगवानु नाटक करो छो? हाँ, अरे तुम क्या रे आवी? माफ कर जो, खरेखर ऊँगी गया हता। हाँ, तारी राह जोता बैठो तो बारणु एटले ज अमस्तु ओळख्यो हतो। हूँ पेला कागळ। हाँ, तारा पेला कागळो। तमारे मने आपवाना तो छे ने? કેમ એવું પૂછ્યું? મેં હા પાડી એટલે તો તું લેવા આવી છો, તું સમયસર આવશે એમ માનીને મને સહેજ મોડું થઈ ગયું। 3-4 મિનિટ બારણે ઊભી રહી હોય એવું લાગે છે કે 2 વખત પાછી ગઈ હોય એ શક્ય છે। તમને ધન્ય છે, બધું પકડી લો છો, પણ આજે એવું તમારે બારણે બન્યું નથી। તો મને ફોન કરતા બન્યું હશે, ઘરેથી નીકળતા બન્યું હશે। હા, એ તારા કાગળો। આ તો પહેલા તમે આપો છો, હું માંગુ છું, હું હમણાં આપું છું, હું હમણાં માંગી લઉં, એવું 2-3 વખત અગાઉ બન્યું હતું એટલે। હા, એવું બન્યું હતું, પણ એ કાગળો તારા માટેના જ છે એટલે તને સોંપી દેવાનું મેં નક્કી જ કર્યું હતું। જો પડ્યા સામેના ટેબલ ઉપર તૈયાર જ રાખ્યા છે। શું લખ્યું છે આમાં? વાંચી લેજે ને। તારી નિંદા કરતા એ કાગળો આવ્યા ત્યારે જ મેં તને બધું કહ્યું હતું, કેટલીક વાર એની ચર્ચા પણ થઈ છે। તમે આક્ષેપો કર્યા હતા? ના, ચર્ચા, આક્ષેપો નહીં, મેં તો એમાં જે લખ્યું હતું એ જ કહ્યું હતું, તે પૂછ્યું એટલે, કારણ કે એ વખતે એ પત્રો મારી પાસે નહોતા। પણ એને આધારે તમે? ના, એને ધ્યાનમાં લઈને મેં કોઈ એક્શન નથી લીધું। હા, પત્રની વિગતથી તું ડિસ્ટર્બ થઈ હતી એ મેં નોંધ્યું હતું, એ ખોટું છે એવું તે કહ્યું એટલે મેં માની લીધું 100%। પછી પણ વિશ્વાસ રાખ્યો હતો કે પત્રમાં તારા વિશે લખેલી એવી વાતો ખોટી જ હોય। હું બેસું? બેસાય કે હું જઉં? જવાય। તમારે કંઈ પીવું છે? બનાવી આપું? આજો, ટેબલ પર ચાનું થર્મોસ ભરીને નોકર ગયો છે, હવે બપોરે જ સાંજનું રાંધીને જાય છે, હું 8-1 વાગે રોજ ફરવા જવા નીકળું, ત્યાં સુધીમાં ચાનું થર્મોસ પૂરું થઈ જાય છે। તમારા અવાજમાં ફરિયાદ લાગે છે। એ તારા મનનો ગિલ્ટ છે, મેં તો માત્ર એટલું જ કહ્યું કે થર્મોસમાં ચા છે અને સાંજનું જમવાનું તૈયાર છે એટલે તારે કંઈ બનાવવાની જરૂર નથી। હા, તારે ચા પીવી હોય તો 1 કપ એમાં વધારે હોય જ છે, બાજુમાં ખાંડ, ચમચી અને વધારાનો કપ પણ છે। મારા માટે બનાવી રાખી છે કે નોકર રોજ આ રીતે બનાવીને જ જાય છે? કોઈ ઉચિંતા મહેમાન માટે? તારી બીજી ધારણા સાચી છે। નોકરને તમે એવી સૂચના આપી છે કે એ પોતાની મેળે જ તમારો આટલો બધો ખ્યાલ રાખે છે? યાદ નથી, ઘણા વખતથી હું ટ્રેમાં થર્મોસ સાથે 2 કપ જોઉં છું, પોસિબલ છે કે પહેલી વખત મેં કહ્યું હોય, કે ટ્રેમાં કોઈ વખત બીજો કપ જોઈને નોકરે પોતે જ એવું કરવા માંડ્યું હોય। એવું એ પોસિબલ હોય ને કે અગાઉ હું અહીં રહેતી હતી ત્યારે મારે ઓચિંતું ક્યાંક બહાર જવાનું થયું હોય, ત્યારે તમારા માટે થર્મોસની સાથે 2 કપ મૂકવાની મેં જ નોકરને સૂચના આપી હોય? ત્યાં ક્યારેક એવું કર્યું હોય એવું પોસિબલ તો છે જ, ઘણો વખત વીતી ગયો, કંઈ યાદ આવતું નથી। હા, એટલું સ્મરણમાં આવે છે કે નોકર બદલાઈ ગયો છે,
એટલે તે રાખેલા નોકરે આ નોકરને 2, 5, 10 કેટલાય મહિના પહેલા કહી રાખ્યું હોય કે ચાના આ ગરાડી ડોસાને બીજાને ચા પીવડાવવાનો શોખ છે અને એની પાસે ગમે ત્યારે કોઈ પણ ટપકી પણ પડે છે, એટલે એમની ખાંડ વગરની ચા સાથે એક ખાલી કપ પણ વધારે મૂકવો. તો હવે હું જઉં? તારા માટે ચા નથી બનાવી રાખી એનું તો તારે નોકર પર ખોટું લગાડવું જોઈએ. તે રાખેલો નોકર બદલાઈ ગયો છે એમાંય મારો કોઈ વાંક નથી, અને મેં તો તને ચા પીવાનું કહ્યું જ છે, કહે તો હું કપમાં રેડી આપું. ના, તમે બહુ ઉદાસ લાગો છો. હોય, થોડો થાકી ગયો છું. મારા ઉપર નારાજ છો? ના રે, નારાજીનું શું કારણ હોય? આવડા મોટા ઘરમાં આમ એકલા આવી સાંજે. તું એકલી જ રહે છે ને, અને તારું ઘરે ક્યાં નાનું છે, મારા કરતા કદાચ એક રૂમ વધારે છે. તારે તો ઉપર પેન્ટ હાઉસ પણ ખરું ને? હા ખરું જ તો, એ એક જ નથી ભૂલ્યા તમે. પેન્ટ હાઉસ તો ક્યાંથી ભૂલાય, એવું મારે હવે બોલવું જોઈએ એવી તારી હવે અપેક્ષા છે કેમ? પણ સાચું માને તો આ આપણે તારા ઘરના રૂમ ગણવા બેઠા ત્યારે જ મને તો પેન્ટ હાઉસ યાદ આવ્યું. તમે ત્યાં રહ્યા હતા એ યાદ નથી આવતું? તું અહીં રહી હતી એ તને યાદ છે? કેટલું, શું શું, કેવી રીતે? હું તો ત્યાં એક જ દિવસ રહ્યો હતો, તારી પૂજાની ઓરડીમાં ગયો હતો, પેન્ટ હાઉસમાં આંટો માર્યો હતો, વરસાદની વાછટ ન આવે એ માટે શેડ કરી દેવા મિસ્ત્રીને સૂચના આપી હતી, ત્યાં તારા ડ્રોઈંગ રૂમમાં પાટની બાજુમાં જમીન પર ચટાઈ પાથરી અને ઉછાળી હતી, એમાં આપણે ઘડીક સૂતા હતા. એક જ દિવસનો મામલો હતો. તું અહીંથી ગઈ પછી નવા ઘરમાં તને સ્વસ્થ કરવાનો મારો ઉદ્દેશ હતો, એટલે તો કહું છું કે હું અહીં તાજમહેલમાં રહું છું. આ ઘરની ઇંચે ઇંચમાં તું જીવી છો, એમાંથી તને કેટલું યાદ છે? બાદશાહ શાહજહાને તો સારું હતું કે મુમતાઝની એ સ્મૃતિ ઇમારતમાં એણે રહેવાનું નહોતું આવ્યું, પણ એ પોતાના મહેલની સામેના તાજમહેલમાં એકલો રખડવા જતો નહીં હોય ત્યારે એ કેવી ચીસો પાડતો હશે એમાં, એની તને કોઈ કલ્પના આવે છે? કેમ ચૂપ થઈ ગઈ? આજે તું ન આવી હોત તો સારું હતું. મેં તને ટપાલથી આ કાગળો મોકલવા કવર પર ટિકિટોય ચોંટાડી રાખી છે, જો. ચલો હવે હું જઉં છું. જવાય. આ તાજમહેલની વાત મારે નહોતી ઉચ્ચારવી જોઈતી, એનો શો જવાબ હોય તારી પાસે, પણ બોલી જવાયું. મને ખબર છે તારે જલ્દી જઈને આ કાગળો વાંચવા છે. કદાચ પત્રોના અક્ષરો, શબ્દો, વળાંકો જોવા છે. બસ, એથી વધારે કંઈ બોલીશ નહીં. પછીના વાક્યોમાં જે કડવાશ નીતરશે એની મને હવે ટેવ રહી નથી. જે કારણથી ત્યાં આ પત્રોનો આગ્રહ રાખ્યો એ કારણે સ્વપ્નાની લીલીછમ વાડી મુરઝાઈ ગઈ છે. છોડ વાવ્યા પછી તે એને ખાતર પાણી કર્યું નથી. એ તમારું દ્રષ્ટિબિંદુ છે, મારે સ્થાને ઉભા રહીને એક વખત આ બધું વિચારી જુઓ. તારે સ્થાને ઉભા રહીને વિચાર્યા કર્યું છે એટલે તો તું આજે આ ઘરમાં પ્રવેશી શકી છે. એના ફર્નિચર અને ઘર વખરી માટે મેં તને કોરી ચેકબુક આપી હતી. મારે જૂને ઘરેથી એક જ એ બુક હું લાવ્યો હતો. મારા કપડાએ તને ગમે તેવા તે મારા માટે સીવડાવ્યા હતા. તમારે જૂને ઘરે ફરીથી ગયા નથી? મારે ન જવું એ વચન મેં પાળ્યું છે. માત્ર 15 દિવસ પહેલા સરલા મૃત્યુ પામી ત્યારે એને કાંધ દેવા ગયો હતો. મોમેડ થયો હતો? ના, મૃત્યુના ફોન પછી જ. મેં બેસણાના સમાચાર છાપામાં વાંચ્યા હતા, પણ હું એમાં નહોતો ગયો. એ તો તને અમારા કોઈ સંબંધીએ કહ્યું હશે. બોલ, પૂછ્યું હતું ને તે કોઈને? પણ કાંધ દેવા તો પહોંચી ગયા ને,
એ વચનભંગ ન કહેવાય? તારામાં હજી કંઈ ફરક નથી પડ્યો. તારી છઠ્ઠી વાર હા પછી મેં સરલાને એ ઉંમરે છૂટાછેડા આપ્યા. એણે કોર્ટમાં રાજી ખુશીથી સંમતિ આપી. એ એકલી જીવી. એના મૃત્યુ પછી એને કાંધ દેવા જાઉં એમાંય તારો વિરોધ હોય એટલો તિરસ્કાર શેણે છે તારા વ્યક્તિત્વમાં? શરૂમાં તો તેની બહુ સેવા કરેલી, પછી એ કરવાની હતી. આ જુઓ ને, એમનું કેટલું બધું પેટમાં બળે છે. મારે તારું શું કરવું? લાગે છે તારું મન બહુ આળું થઈ ગયું છે. મૃત્યુને તું માન આપી શકતી નથી. જીવનને તું શું સમજે છે? આટલી ઈર્ષા, નિંદા, વાસના સાથે બોલ. મેં તો સ્મશાને જ મારા પુત્રને માથે હાથ ફેરવી કહી દીધું કે સ્વસ્થ રહેજે. મેં એમનો હવે પૂરો ત્યાગ કર્યો છે, પણ તું તો મારા બે સંતાનોની ભ્રૂણ હત્યા કરી બેઠી છો. પછી સહિયારા શમણાની તો વાત જ ક્યાં કરવી? જાકારો તમે મને દીધો છે. હોય, આજે તે તો અત્યાર સુધીમાં કેટલી વાર જવજવ કર્યું છે. મારો સરલા સાથે મોમેળ થયો કે નહીં એ જાણવા તું આવી લાગે છે. હજી એવો જ ખણખોદ્યો સ્વભાવ છે તારો. કદાચ તારી વાસના મને સમજાય નહીં. હું તારા ઈગોને સંતોષવાનું સાધન માત્ર હતો. એટલે તો આપણે મળ્યા પહેલાનો તારો ભૂતકાળ હું માફ કરી શક્યો, જેમ આપણા મળ્યા પહેલાનો મારો ભૂતકાળ ભૂસીને હું તારી સાથે અહીં આવ્યો હતો. તારી સાથે નવી જિંદગી શરૂ કરી હતી. એમાં આ પત્રો આડે આવ્યા કેમ? એ તો ખૂબ મોડા. એની પહેલા તો બીજું ઘણું બધું જોયેલું, સાંભળેલું. ગાડી નંબરો, મોબાઈલ ફોનો, પ્રવાસો. જો, હું કોઈ ગલી ગુંચીઓમાં રખડ્યો નથી. મારું જીવન ધોરી માર્ગો પર પસાર થયું છે. હું તમને મિત્ર માનીને બધું કહેતી, એનો તમે દુરુપયોગ કર્યો. ના, તું મિત્ર માનીને નહોતી કહેતી. અન્યને મળીને આવ્યા પછીનો રોમાંચ વ્યક્ત કર્યા વિના તારાથી ન રહેવાતું. તારી આંખોમાં તો બધું દેખાઈ જાવતું, કારણ કે તને રોમે રોમ ઓળખું છું. માત્ર મારા પર શું વીતતું એ તને કદી ન સમજાતું. તારા એ ગિલ્ટે તને મારાથી દૂર ધકેલી, એટલે મેં તને પેન્ટહાઉસ લઈ આપ્યો. સાચું બોલ, હવે હું જઉં? ના, મારે બીજું કંઈક કહેવું છે. કહું? તારું વાક્ય હું બોલી દઉં? તમે હવે એકલા ન રહો. ક્યાં તો મારે પેન્ટહાઉસ ચાલો, અથવા તમારા આ ડુપ્લેક્સમાં હું આવી જાઉં. બોલો, સ્વીકાર્ય છે? સાચું. હવે એનો જવાબ પણ તમે આપો. ઈગો, ઈગો. સ્નેહનો આવો સ્વીકાર કરવા શું બોલવું, એમાંય ઈગો નડે છે તને. જો, આમ કહેવાય. લાવો, આપણે બંને ચા પીએ. કહી તારે મને કપ આપતા તારો હાથ અડકાડવો જોઈએ. પછી મારો હાથ પકડી એની હથેળીનો શુક્ર દબાવવો જોઈએ. તારા હાથની મહેંદી બતાવી જોઈએ. અને જો મહેંદીવાળો હાથ તમે પકડો તો તમે મારો સ્વીકાર કરશો એની ખાતરી થઈ જાય. કેમ? સામાન લઈને આવી છો કે વિશ્વાસ નહોતો? હું કહું ને તમે ન માનો એ તો શક્ય જ નથી. ના, એટલી બધી આકર્ષક તું હવે રહી નથી. આંખે કુંડાળા છે, ગાલ બેસી ગયા છે. જોકે મને પળિયા આવ્યા છે, પણ તબિયત એકંદરે સારી છે. કામ 10 કલાક થાય છે. તમે હજી એટલા જ પાતળિયા છો. પાઘડી પહેરો તો વાંકી પહેરજો. તમારી આ સ્ટાઇલો મને બહુ ગમે છે. મને ગુસ્સો ન હોય ત્યારે તમારી સાથે વાત કરતા મનમાં ઘંટડીઓ રણક્યા જ કરે. આજે તમે આ જુઓ ને. રહેવાનું નક્કી કરીને જ આવી છો?
ના, હમણાં જ તુક્કો આવ્યો કે ચાલો ફરી સાથે રહીએ. હું તો રાહ જોતો બારણા તરફ ખુરશી ઢાળી રોજ બેસું છું. ખાતરી હતી કે ફરીથી હજી ધરા આવશે જ. માત્ર કુતૂહલ એટલું જ હતું કે આ વખતે તું પાછા ફરવા કયું બહાનું ધરીશ. સારું, હવે મજાક મૂક મન્મથને બોલ શું ખાવું છે. કોણ જાણે આ નોકરોએ તમારું રસોડું કેવું સાચવતા હશે. ના, આજે તો આપણે બહાર જમવા જઈએ, મારી જૂની ફિયાટમાં. તું ડ્રાઈવ કરજે. કેમ, આંખો ગઈ? તારી ભાષા તો જો ધરા. તારો આટલો સારો મૂડ જોતા થયું, તું ડ્રાઈવ કરજે. ના, ઘરે બેસીને વાતો કરીએ, ફરીથી સમજી લઈએ આ નવી સ્થિતિને કે કેવી રીતે આપણું બધું ભેગું કરવું. કેમ, હજી કોઈ શરત છે? શરત તો શું, પણ વ્યવસ્થા શબ્દ ગમશે? જો તને મારી એલિમની મળશે તારા એકાઉન્ટમાં અને તું નોકરી ચાલુ રાખજે. બોલ બીજું. જો મેં તને પ્રેમ કર્યો છે, તારી મને ખબર નથી હજી. હું તારી હંમેશનો જરૂરિયાત હતો અને તું ચતુર નારીએ બરાબર પારખી ગઈ હતી. તું ઉણી પડે ત્યાં હાથ લંબાવી શકે ને હું તને ખેંચીને સમકક્ષ લાવી દઉં એ હું જ કરીશ, એની તને ખબર હતી. બહુ નાનપણથી તારું શોષણ થયું હતું એટલે તને ગલી ગુંચીઓ ગમતી, પણ એમાંથી ધોરી માર્ગે આવવા તને હંમેશા હાથ જોઈતો હતો મારો. અને એટલે આજે તારા તુક્કાને એ રીતે હું સ્વીકારું છું. આમી, તમે હવે સાવ એકલા પડી ગયા છો એટલે કહું તમને મને આ તુક્કો કેમ આવ્યો છે. તમને સરસ રીતે અહીં સૂતેલા જોયા ત્યારે થયું કે મને બાળક તો આ પુરુષનું જ હોય અને એ ઉછેરી આપે તો એ કેવું સરસ બને. તું લાજવાબ છો તારા. સારું, જો આપણે એક કામ કરીએ, સાથે રહીએ, એકડો ઘૂંટીએ અને એમાં બાળકનો સમય થાય ત્યારે. કેમ, હવે બાળક આપી શકો તેમ નથી? તને ફરી કહું છું ધરા, કે તારી ભાષા જ નહીં તારું માનસ પણ સુધાર. છઠ્ઠી વખત જાકારો આપ્યા પછી તે જાતે આવીને આજે મારું બારણું ખખડાવ્યું છે અને મેં તારી બધી વાત માની. આપણી છેલ્લી જુદાઈના 2.5 વર્ષના તારા તોફાનો વિસરી હું તને ફરી સ્વીકારું છું ત્યારે તારે મોઢે આવી ભાષા આવે છે? તને મારો પ્રેમ પચ્યો નહીં. બસ, મને આની જ ખોટ હતી. આવું મને તલવારની ધારે કોઈ રાખતું નથી. મને તમારી સાથે લડવાની ટેવ પડી ગઈ છે મન્મથ. તમને જોઉં છું ત્યારે મને જગતનું બીજું કોઈ ગમતું નથી. જો તને આવું મીઠું બોલતા આવડે છે, અથવા કહું કે તને આવું જ બોલતા આવડે છે, કોઈ પુરુષની પછી દેન છે કે તારી વાત પાછી ઠેલે? હવે મને એક વાત કે, આ વખતે તું કેટલું રહીશ? કેમ કે ગયે વખતે લગભગ આ જ રીતે તે માથા પછાડીને મારો સહવાસ માંગ્યો હતો અને એ નિર્ણય પૂરા 45 દિવસ પણ ટક્યો નહોતો. તે મને 6 મહિના આપ્યા હતા તારી શરતો પૂરી કરવા અને મેં એ દિશામાં 2 નક્કર પગલાં પણ ભર્યા હતા. તને એની પાછળની નિષ્ઠાઈ ન દેખાઈ કે બધું અધૂરું મૂકીને ચાલી નીકળી હતી? મારે બધું ઇમિડિયેટ જોઈતું હતું. પણ તે ખુદ 6 મહિના આપ્યા હતા, કહ્યું હતું તુરત જ કરી આપત. પણ મારા સંજોગો બદલાવા માંડ્યા હતા. એ સંજોગો પર કાબુ લઈ શકાય તેમ હતો એની મને ખબર છે, અને તું તો સંજોગો સર્જે એવી વ્યક્તિ છો. બધા પાસે ધાર્યું કરાવે, પિતા, માતા, બોસ, મિત્રો, ભલભલા નિકોટીનો પીવાનું છોડી દેતા. તું માંગતી એ એપોઇન્ટમેન્ટો મળી જતી. હું તારી શરતો પૂરી કરવા માંડ્યો હતો ને તોય? તમે કહો તેમ મારે જીવવાનું, બોલવાનું હોય? ઉલટું મને તો એમ લાગતું કે શરતોમાં તું મને બાંધતી રહેતી. એકના આ 3 ઘર થયા એ કોને કારણે? હું 65% પહોંચતો ન હોત કે સમાજમાં મારી આબરૂ ન હોત તો મારું શું થાત? તમારે હવે ક્યાં 2 એલિમની આપવાની છે કે ચિંતા કરો છો? કોર્ટે સલ્લાને મંજૂર કરેલી એલિમનીના બધા ચેક અને મની ઓર્ડર પાછા આવ્યા છે. એ બધા જ સામેના ટેબલના ખાનામાં પડ્યા છે. ઊભી થા, જો તારામાં અને સરલામાં એ જ તો ફરક છે
એવો મને આજે વિચાર આવે છે. તમારે મોઢે એમનું નામ આવે કે તમે એની મારી સાથે સરખામણી કરો ત્યારે મને બહુ ખોટું લાગી જાય છે. ખરું જો સાંભળ, તું મારા જીવનમાં આવી એ પછી કેટલા નિકોટીનો, ડ્રગ એડિક્ટો કે મધ લાળે લટકાતી ઓખલી બોખલી વ્યક્તિઓ તને આકર્ષી ગઈ એનો તે હિસાબ રાખ્યો છે? આ જુઓ ને, તમે ક્યાં ભૂલવા જ તૈયાર છો? તું મને શું શું ભૂલવાનું કહે છે? તારા જાકારા પછી કડકડતી ઠંડીમાં ખુલ્લા બદને મેં કરેલી વાપસી, કલાકોના કલાકો બસ સ્ટેન્ડે જોયેલી રાહ, પથ્થર એટલા દેવ પૂજવાની તારી અંધશ્રદ્ધા, કે પછી આ તાજમહેલના એક એક ઇંચમાં રગદોળાયેલું તારું નામ. મેં સરલા સાથે તારી કદી સરખામણી કરી નથી. જેવી હતી તેવી તને હંમેશા સ્વીકારી, જેમ આજે બાળક માટેની તારી માંગણી સંતોષવા હું તૈયાર છું. એ માટે પહેલા તો તારે પૂરા 45 દિવસ મારી સાથે રહેવું પડશે. ડોક્ટર તને પ્રેગ્નન્સી પોઝિટિવનો રિપોર્ટ આપે પછી તને વિકલ્પ છે. એ રિપોર્ટ પછી રોકાવું હોય તો રોકાજે, અને જવું હોય તો જજે. બોલ, તારા મંજૂર છે ને? જેવી તને એવી મને ચેલેન્જો ગમે છે. તને એક વાત કહું સાંભળ, તારા ગયા પછી 6-1 મહિનામાં એક લેબોરેટરીમાં વીર્યદાન કર્યું, એમાંથી એક સ્ત્રીને બાળક જન્મ્યું છે. આજે એ લગભગ 1.25 વર્ષનું થયું હશે. એટલે એક વધુ વારસદાર. એ સ્ત્રી કોણ છે, બાળકની શી જાતિ છે, એ મને ડોક્ટરે નથી કહ્યું, એ લોકો ન કહે. અને જો ધરા, મારું વારસદાર તો આપણું સંતાન હશે તો એ જ હશે. ધરપત રાખ. પણ આ વાત તો મેં તને એટલા માટે કહી કે 99% તો તને 45 દિવસમાં જ પ્રેગ્નન્સી પોઝિટિવનો રિપોર્ટ મળશે. પણ તમે એવું કેમ કર્યું? એ હક તો હવે મારી એકલીનો છે. જો તું કેટલી પસેસિવ છો, મને છોડીને જાય છે આવ્યાના 45 જ દિવસમાં, અને પછી રક્તદાન જેટલા જ પવિત્ર એક્શનથી કોઈનું વાંઝિયા મેળું ટળે એનીએ તને ઈર્ષા આવે છે. ધરા, જેની તું ભક્તિ કરે છે કે જે ધર્માચાર્યોના ચરણ પખાળે છે, એમાંથી કોઈ તારા મોહમાયા માટે તને ટકોરતા નથી? મને ટકોરવાનું કામ તેઓએ તમને સોંપી દીધું છે. તમારી ટકોરો મને ખૂબ આકર્ષક લાગે છે. કેમ? જો ધરા, આપણે પેઇનફુલી કનેક્ટેડ છીએ, એટલે કોઈ ઉપાય જ નથી. એકબીજાને વિંખોળિયા ભરતા, ધોરી નસો કાપીને એકબીજાનું લોહી ગટગટાવતા, એકબીજાના માંસની જ્યાફતો ઉડાવતા, આપણે ક્યારેય અચકાતા નથી. તારે 6 નહીં 66 વાર પાછા આવવું પડે અને 67મી વાર ચાલ્યા જવું પડે. અને લમણે લખાયા છીએ એટલે મારે આ બારણે મારું મોં રહે એ દિશામાં રોજ સાંજે બેસવું પડે, ચાનું થર્મોસ અને 2 ખાલી કપ લઈને. જે ભૂતકાળે તને આ ઘર છોડાવ્યું એને મીઠો કરી ભોગવવાની મારી માનસિકતા છે, એ મારી ત્રેવડ છે. અને સાંભળ, આ થર્મોસ રોજ વોશ બેઝિનમાં એમ જ પાછું ઠલવાય છે, કારણ કે ખાલી કપ સાથે આ 2.5 વર્ષથી એ તારા માટે જ ભરાય છે. તે કહ્યું તેમ એકલા આમ જ આવી સાંજો પસાર થાય છે. અમસ્તા ઓળકેલે બારણે મોટે ભાગે હું સૂઈ ગયો હોઉં છું, આ મારું સત્ય છે. અને એટલે તારી વાત મને સ્વીકાર્ય છે, કારણ કે એક વખત હું તારા જીવનમાં અપવાદ હતો ને. ચાલ, હવે આપણે બે જલ્દી નાઈને સ્વસ્થ થઈ જઈએ. તને ગમતું શેમ્પૂ હવે હું વાપરું છું. ના મન્મથ, મારે તો પાછા જવું છે. હા, એની ક્યાં નવાઈ છે? સારું,
તું મને જ મળવા આજે સીધી આવી હોઈશ એટલે મારી ફરજ છે કે મારે તને મૂકી જવી પડે. ચાલ નીચે ઉતર. ના, હું જતી રહીશ. ડ્રાઈવરને લઈને આવી છું, બે ત્રણ કામ લઈને નીકળી હતી. ભલે, તો આ વખતનો તારો તુક્કો પૂરી 45 મિનિટ પણ ન ટક્યો. કેમ? એક વાત કહું? ના નહીં પાડશો. મારા ઉપર ગમે તેટલો ગુસ્સો ચડે તોય તબિયત જાળવજો. પણ તમારી આ આરામ ખુરશી તમારે માટે બહુ અનુકૂળ ન કહેવાય. મેં હમણાં 2 રિક્લાઇનિંગ ચેર ખરીદી છે, બહુ કમ્ફર્ટેબલ છે. એમાંથી એક તમારે માટે લાવી છું. ડ્રાઈવરને કહું છું ઉપર લઈ આવે. શ્યામલાલ, વો કુર્સી ઉપર લાવ. તમે એમાં બહુ આકર્ષક લાગશો. આવજો. અંક બીજો. આવું ને? આવ્યો છું. સાંભળો, અહીં ઉપર. હા હા હા, બધું અંદર લઈ આવો. જો, સંભાળીને, કઈ તૂટે નહીં. આ શું? આ કેમ? ચૂપ, બોલીશ નહીં. હું કરું એમ કરવા દે. સંભાળીને, જો કઈ બગડે નહીં. હા, એક કપ ચા પીવડાવીશ? આવું કેમ કર્યું? તો હું બીજું શું કરું? તું આ એક જૂની રિક્લાઇનિંગ ચેર અને એક ટેબલે ગેસ રાખી હેંગરે થોડા કપડા લટકાવી 4 દિવાલોમાં જીવે એ કેમ ચાલે? તમને ક્યાંથી ખબર કે? મને કઈ ખબર નથી, પણ હું કરું તો આમ જ કરું. કારણ કે મને ફ્રીઝ અને આરામ એ બેયના ચટાકા છે. એટલે તમે હક માંગવા આવ્યા છો? આ બે વસ્તુ આપીને હક કરશો? ના, અત્યારે તો આ ચેરમાં શાંતિથી ચા પીવા થોડું લંબાવ્યું હતું. તે મને આપેલી રિક્લાઇનિંગ ચેરમાં હું કેવી રીતે બેસીને હજી એ ચા પીઉં છું એ તને બતાવતો હતો. ડબલ બેડ કે ફ્રીઝ હું ન ખરીદી શકી હોત? હોય, તારી આવક અને બચતની મને કલ્પના છે, પણ તે આ બે નહીં જ લીધા હોય એ મારી ધારણા સાચી પડી. અત્યારે બારણું ખોલ્યું ત્યારે મેં તારા રૂમમાં નજર કરી હતી. એ ત્યાં જોયું હતું? એ બે વસ્તુ નહીં જ હોય એ ખાતરી કરી પછી જ એ બે વસ્તુ અંદર લાવવા મેં સૂચના આપી હતી. અને જો હોત તો એ પાછી લઈ જવાનું મેં મજૂરોને સમજાવી જ રાખ્યું હતું. જો, હક માત્ર તને આ બે વસ્તુ આપવાનો મેં કર્યો છે. હજી એક હક કરવાનો છું. જો ધરા, આ મોબાઈલ જગત સાથેના જીવંત સંપર્ક માટે તને આપું છું. જીવન જીવવા જેવું છે. જીવું જ છું. આરામથી બેસવા રિક્લાઇનિંગ ચેર છે. ત્યારે ખીચડી રાંધી લઉં છું, સૂપ બનાવું છું. મારે એકલીને કેટલું જોઈએ? મારા જીવનની જરૂરતો મેં ઓછી કરી નાખી છે. હા, પેન્ટહાઉસવાળું મકાન વેચીને એનો ચેક મને ગઈકાલે ત્યાં મોકલ્યો ત્યારે મને ખબર પડી કે 2 મહિનાથી તું આ નાનકડા રૂમમાં રહે છે અને તું આ જ રીતે રહેતી હોઈશ એવી મારી ધારણા સાચી પડી છે. જેણે પેન્ટહાઉસવાળું મકાન પાછું ઠેલ્યું એ શું આ ફ્રીઝ અને ડબલ બેડને સ્વીકારશે? તમારા ચટ્ટાકા પૂરા કરવા ક્યાંય રહેવા તમે આવ્યા છો?
તે મને કેમ ન બોલાવ્યો? બોલાવું તો જ તમે આવો, હું મારી પોતાની મેળે નહોતી આવતી. ધરા, જાણું છું તું કેટલીય વાર ઘરેથી નીકળી હોઈશ. મારા ઘરના રસ્તા તરફ તારી ગાડીના પૈડાની ગતિ આ ઘરની દિશા તરફ ક્યારેક મંડાઈ હશે. ઘણી વાર વચ્ચેથી જ અટકીને તું પાછી વળી હશે, ને તું કલાકો ને કલાકો સુધી ડ્રાઈવ કરી પાછી વળી ગઈ હોઈશ. તો શું સ્ત્રીએ જ માવતર છોડીને સાસરે જવું પડે, પુરુષનું ઘર વસાવવું પડે? તારા મનમાં એમ હશે કે પુરુષ કેમ ઘર છોડીને ન આવી શકે. પણ હું તો એ રીતે આવ્યો જ હતો તારે ત્યાં, એટલે કે જે ઘર તે વસાવ્યું હતું ત્યાં. અને તું ગઈ ત્યારે મેં તને બીજું ઘર અપાવ્યું હતું. તમે હંમેશા ઊંચે આસનેથી જ બોલ્યા કર્યું છે. તમે પુરુષો આપો અને અમે લઈએ, તમે આપો એને અમે સાચવીને ઉછેરીએ, તમે અમને સંભાળો, અમને સલામતી આપો, તમારા વગર તો અમે અનાથ. આ જુઓ ને, એકલી રહું છું એટલે કોઈ વખત બજારમાં ન જવાય તો ખાવાનું ભરી રાખવા મોટું ફ્રીજ તમે અપાવો છો, અને આરામથી સૂઈ શકું એટલે પલંગ લઈને આવ્યા છો, અને તે ડબલ બેડ જેથી તમે પણ અહીં સૂઈ શકો. તમારો બીજો સામાન ક્યાં છે? નીચે ગાડીમાં પડ્યો છે, લઈ આવું? તું આ તપ કેમ કરી રહી છે? પેન્ટહાઉસ વાળું મકાન કેમ વેચી નાખ્યું મને પૂછ્યા વગર? મને ત્યાં રહેવા કેમ ન બોલાવ્યો? તું કેમ મારા ફ્લેટમાં રહેવા ન આવી? આટલું બધું કર્યું છતાં મને જાણ કેમ ન કરી? પેન્ટહાઉસ વાળા મકાનનો ચેક પાછો વાળીને તું શું કહેવા માંગે છે? તમે શું સમજવા માંગો છો? હા, હું તપ કરું છું, તમારા માટે તપ કરું છું. પળે પળ તમે મારા સ્મરણમાં રહ્યા છો. તે દિવસે પેલી ખુરશી આપીને જવા નીકળી ત્યારે હકપૂર્વક મને રોકી કેમ નહીં, અને પછી પેન્ટહાઉસમાં રહેવા કેમ ના આવ્યા? કારણ કે તું ગઈ અને બીજે દિવસે, અને એના એક મહિના પછી શું બન્યું હતું એ ભૂલી ગઈ? હું બીજે દિવસે તારે ત્યાં તુલસીનો છોડ લઈને આવ્યો હતો, પણ તું નહોતી. પછી ફોન કરીને મેં કહ્યું હતું કે આને સાચવજે, અને મહિના પછી તે ફોન કરીને મને કહ્યું હતું કે તુલસી તો સુકાઈ ગયા. પછી મારો પગ ક્યાંથી ઉપડે? એ શેના તુલસી હતા એ નહોતી સમજી. પણ પછી એક જ અઠવાડિયામાં મેં નહોતું કહ્યું કે તુલસીને બે નવી કુંપળ ફૂટી છે. એમાં તમારી પાસે આવવાનો મારો નિર્ધાર કે તમને આપેલું આમંત્રણ તમે નહોતા સમજ્યા. તુલસીનો એક છોડ શું, હું આખો બગીચો ઉછેરી આપત. ગુડ, પણ આ વાત કેવી રીતે કહેવાય? જો આમ કહેવાય, મન્મથ ચાલ જે કંઈ બન્યું તે ભૂલી જઈએ, બધી કડવાશ મટાડી દઈએ, એકબીજામાં વિશ્વાસ રાખીએ. હું માત્ર તમારી છું. આ પુરુષ તરીકેનો તમારો ઈગો બોલે છે. એ તારો દ્રષ્ટિકોણ છે. તારી પાસે માફી મંગાવવાનો મને શોખ નથી. શબ્દોથી સોરી કે મિચ્છામી દુકડમ બોલી દેવાથી સામી વ્યક્તિનો કોઈ ઈગો નથી સંતોષાતો. ખરા હૃદયનો પશ્ચાતાપ થયો હોય તો બીજા કોઈ શબ્દો કે વર્તનથી વ્યક્ત કરી શકાય. પણ તુલસીમાં બે કુંફળો ફૂટી એમ તો મેં કહ્યું હતું ને? જરૂર, પણ એ તુલસી તે એક મહિનો બીજાને ત્યાં રાખ્યા, અને તું કોઈ ત્રીજામાં ઇન્વોલ્વ થઈ. 6 મહિના એટલે કે 180 દિવસના 900 ખીલા. એટલે તમે મારી જાસૂસી કરો છો? ના, તારા માટે ચિંતા કરું છું. ચિંતા કે દખલગીરી? દખલગીરી ના. જો એક જીવ અને બે ખોળિયા હોય તો બીજા ખોળિયાને પહેલું ખોળિયું જે કરે તેની અનુભૂતિ થાય. એકને ખીલો ખોડાય ત્યારે બીજાને વાગે, એકને લોહી નીકળે ત્યારે બીજાને સેપ્ટિક થાય. એટલે હું સમજી નહીં. તારા દિલની અદાલતને પૂછ, તને જવાબ મળશે. તુલસી સુકાઈ કેમ શકે? તું મને જે સ્મરણોના તાજમહેલ જેવા ફ્લેટમાં મૂકીને નીકળી એ પછી એ ફ્લેટ મેં છોડ્યો નથી. અરે, ત્યાં આપેલી રિક્લાઇનિંગ ચેરમાં જ હું પડી રહું છું, અને ત્યાં એક દિવસના મીઠા સ્મરણોવાળું પેન્ટહાઉસ વેચી માર્યું. અને જાણે જીવનમાં પૈસા જ મહત્વની વાત હોય તેમ એનો ચેક મને મોકલી આપ્યો.
જાણે પૈસા પાછા આપ્યા પછી તું ઋણ મુક્ત થઈ જઈશ. ના મન્મથ, જો તું આવે એ માટે મેં કુટુંબ છોડ્યું, એ પછી સરલાના મૃત્યુ સુધી એનું મોં મેં ન જોયું, પણ તું એ પછી એ મારી સાથે ઠરીઠામ ન થઈ. તારી 6 વખત આવન જાવન કેમ થઈ એ શું હું નથી જાણતો? મન્મથ, તમે તું તારા માથામાં મેં પૂરેલું સિંદૂર તું ભૂસી શકીશ? આ તારા ગળે લટકતું મંગળસૂત્ર અને એ પહેરાવતી વખતે તે ખુલ્લી કરેલી છાતી તું ભૂલી શકશે? મેં તને મારા જન્મ દિવસે પહેરાવ્યું હતું, યાદ છે તને? હા, અને મેં માંગીને પહેર્યું હતું, એ યાદ છે તમને? મેં માંગ્યું એ તમે મને આપ્યું બધું જ. પણ ક્યારે એવું બન્યું છે કે માંગ્યા વગર તે મને કંઈ આપ્યું હોય? અરે, મંગળસૂત્ર જેવું મંગળસૂત્ર એ મારે માંગીને પહેરવું પડ્યું હતું, ને સ્ત્રી મંગળસૂત્ર કોનું પહેરે? સાચી વાત. પણ મંગળસૂત્ર પહેર્યા પછી એની ભાવના નિભાવે તો ખરી ને? તુલસી સુકાઈ જાય ત્યાં સુધી તું બીજામાં ઇન્વોલ્વ થાય? ગયે વર્ષે તું પેલા પત્રો લેવા આવી હતી ત્યારે તારા મનમાં રહેવા ન રહેવાની અવઢવ હતી. તને જીવન પરની ગ્રીપ રહી છે, તપ કરવા તું આ ઘરમાં આવી છો, પણ આ 4 દિવાલોથી તારું ઘર બનશે? ના, મારે તો પુરુષ જેવો પુરુષ જોઈએ, પળે પળ ભરી દે તેવો. હા, પણ એવો પુરુષ આવે ત્યારે એને એવો સવાલ કરવાનો કે આ બધું તમે તમારા ચટાકા માટે લઈને આવ્યા છો? પથારીમાં સાથે સુવાનો અધિકાર કરવા આવ્યા છો? એવું બોલ્યા પછી કોઈ વ્યક્તિ ઊભી પણ રહે? જો, સ્નેહ એટલે સ્વને માત્ર ઓગાળી નાખવો એટલું જ નહીં, સામી વ્યક્તિના સ્વને સ્વીકારવો, એટલે કે વ્યક્તિ તરીકે એનો સ્વીકાર કરવો, અને પોતાના વર્તનથી પોતાના સ્વનો સામી વ્યક્તિ પાસે સ્વીકાર કરાવવો, સમજણથી, હૂંફથી, એને સ્નેહ કહેવાય. આ 2 વસ્તુ કે આ મોબાઈલ, આ માત્ર તારી સગવડ માટે લાવ્યો છું, અને ડબલ બેડ તો એટલા માટે કે મારી ઝંખનામાં તું જો પથારીમાં એકલી આળોટે ત્યારે નીચે ન પડી જાય. હવે મારી સાથે રહેશો ને? જાણો છો, જ્યારે હું આ ઘરનો સામાન ગોઠવતી હતી ત્યારે ઉતાવળમાં મારી એક બંગડી તૂટી ગઈ હતી ને હું જૂના સ્મરણોમાં ઘેરાઈ ગઈ હતી. યાદ છે, એક દિવસ આપણે ગાડીમાં અમસ્તા જ બેઠા હતા ત્યારે મારી નજર રસ્તે વેચાતી કાચની બંગડીઓ તરફ ગઈ હતી ને તમે લાલ રંગની બંગડીઓ લાવી આપી હતી, ને મેં પૂછ્યું હતું કે લાલ રંગની જ કેમ? ત્યારે તમે મને બંગડીઓ પહેરાવતા કહ્યું હતું કે લાલ તો સગુનનું પ્રતીક છે. બંગડી તૂટીને કાચ મને વાગ્યો, છતાંય મારું ધ્યાન નહોતું ને તમે ત્યાં નહોતા. પછી હું એક ઊંડો નિસાસો નાખી આ ચેર પર બેસી પડી હતી. એ, હું તમને બહુ યાદ કરું છું. યાદ તો હું કરું છું, ચિંતા એ તારી બહુ થાય છે, પણ હવે સાથે જીવવાનું તો શક્ય નથી. કેમ? પણ મારે તમારી પાસેથી બાળક જોઈએ છે. ધરાજો, તને યાદ હોય તો 6ઠી વખત તું ચાલી ગઈ પછી તું મારા બારણે આવી ત્યારે પણ તે આ જ રીતે બાળકની માંગણી કરી હતી મારી પાસે, અને આટલા સમય બાદ ફરીથી એ જ? જો, બાળકની તો મને ઝંખના છે, એ દરમિયાન પરસ્પરને મળનારી હૂંફ એ મારા જીવનનું સપનું છે. એના આગમન માટે ચાલો આપણે સરસ સંજોગો ઊભા કરીએ. તમને ખબર છે, મેં તમને કહ્યું હતું સ્ત્રી પુરુષનો સંસર્ગ સરસ દિવ્ય વાતાવરણમાં થવો જોઈએ. જીવનની એ કવિતા છે, સંગીત છે, એના સંતોષના પરિપાકે સંતાન જન્મે, અને એવા સંવાદી વાતાવરણમાં એ ઉછરે તો. આમાંની અર્ધી કલ્પના તો મેં તને કહી હતી, અને એ તને યાદ છે, એ મને ગમ્યું. પણ સાંભળ,
એટલી પ્રક્રિયા માટે તારે મને એક આખો દાયકો કે બે દાયકા આપવા પડે. એ સંતાનની યુવાની સુધીના ઉછેરની એક એક પળમાં મારો અને તારો સથવારો હોય. તે હશે જ ને. મારી ભીતર માય એક સ્ત્રીનું હૃદય છે, લાગણી છે, મમતા છે. હું તો એક ભૂલ ભૂલામણીમાં અટવાઈ ગઈ હતી. એ સંતાનના ઉછેરમાં તારો ને મારો સથવારો હશે જ. ખબર નથી, ખાતરી નથી. શું ખબર નથી તમને ને શેની ખાતરી નથી? એ જ કે બાળકના ઉછેરમાં તમારો કે મારો સથવારો હશે કે નહીં. તો જુઓ, જીવનમાં ક્યારે શું બનવાનું છે તેની કોઈને ખબર હોતી નથી ને ખાતરી એ હોતી નથી. ને છતાંય આ તપ કરું છું, એ પછી તમને મારામાં વિશ્વાસ નથી બેસતો? હજી તારું તપ અધૂરું છે. પેન્ટહાઉસ વાળું મકાન તને ઋણ જેવું લાગ્યું. આટલા આળા ન બનાય એવા ઇનકારની ભાવના સાથે ત્યાં તપ માંડ્યું છે. ત્યાં ધોરી માર્ગે રહી હોત તોય એ તપ જ કહેવાત. અને તું ખરેખર આ ચાર દિવાલની વચ્ચે કેવી રીતે રહે છે? પુરુષની ઝંખના સાથે રહે છે ને? ને કોણ છે એ? કોઈ પણ? ઝંખનાની વાત કરો છો તમે? અરે ઝંખના શું હોય છે એનો વિચાર કર્યો છે તમે ક્યારે? અને ભાવના ગમે તે હોય પણ તપ કરવું આસાન નથી હોતું. પણ તમે તો હજી એ આક્ષેપો કરો છો. તમે જરા પણ બદલાયા નથી. અરે કોઈ સુધરવા કે બદલાવા માંગતું હોય ને તો એને સહારો દેવાય, એને એક તક અપાય, નહીં કે આડા આવડા ફીફા ખાડીને આક્ષેપો જ કરાય. જો હું માત્ર નિષ્ઠાની વાત કરું છું. તું તપ જરૂર કરે છે, બાધા રાખે છે, પણ તપનો ઈગો છૂટતો નથી તારાથી. આ દંભ છે, દેખાડો છે. આ તપમાં તારી કોઈ ગણતરી હશે. બાકી તો તપ સ્નેહને આવકારે, એની રાહ જુએ, નમ્ર બનાવે. એમાં બે પક્ષી સંવાદ હોય. મારે આમ કરવું છે, મારી આવી ઈચ્છા છે એવું બોલે, પૂછે. એમાં પરસ્પરને અનુકૂલન હોય. ગલી ગુંચીમાં રખડતા ક્યારેક ધોરીમાર્ગ દેખાઈ જાય તો ત્યારે ચાલો આ ધોરીમાર્ગે પણ ફરી આવીએ. સાચી વાત કહું તને, તું હવે એઠી થઈ ગઈ છો અને એટલે તીવ્ર ઝંખના હોવા છતાં સાથે જીવવું શક્ય નથી લાગતું. મારા જીવનની કવિતા તરીકે હું તને યાદ રાખીશ. હા, પરિવાર તો પહેલેથી છોડ્યો છે એટલે એકલો જીવીશ, મારા ફ્લેટમાં જ રહીશ. અને જો આ ફ્રીઝ કે ડબલ બેડના ખર્ચનો ભાર મનમાં નહીં રાખીશ, માત્ર તારી સગવડ માટે લાવ્યો છું. એ તુલસી નથી એટલે સુકાઈ પણ નહીં જાય. હું જાઉં છું, આવજે. Thank you.